તો જે તમામ લોકો ગુજરાતના વાવાઝોડાને લઈને રાહ જોઈ રહ્યા છે અપડેટ્સ માટે તેના માટે ન્યૂઝ ઇટીન ગુજરાતી ફરી એક વખત અપડેટ લઈને આવ્યું છે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે ટકરાશે અને ટકરાશે તેવું કહેવું છે આઈકોન મોડલનું જ્યારે અન્ય બે મોડલ શું કહી રહ્યા છે તેની પણ વાત કરીશું પરંતુ જે મોડલ કહી રહ્યું છે કે વાવાઝોડું ટકરાવાનું છે તે સૌથી વધારે મહત્વનું તે માટે છે કારણ કે આઈકોન મોડલ જે નવ જૂનથી વાવાઝોડું જે છે તે બી બિપર જોવાઈ વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધતું દેખાડી રહ્યું છે બીપાજો વાવાઝોડાની સૌથી મોટી વાત એ છે કે આ વાવાઝોડું ભારતના જે તટીય વિસ્તારના રાજ્યો જે દરિયા કિનારાના તેને અસર કરતું કરતું આવશે અને સીધું જ ગુજરાત તરફ ઉત્તર તરફ તે ગતિ કરતું જોવા મળી રહ્યું છે બીજી તરફ

પરંતુ તેમ છતાં અહીંયાના જે વિસ્તારો છે તેના પર ભારે અસર જોવા મળશે ભારે પવન ફૂંકાઈ શકે છે વરસાદ થઈ શકે છે ન ફક્ત ગુજરાતના દરિયા કિરાના જે વિસ્તારો છે તેને અસર થશે પરંતુ તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર પણ જોવા મળશે અહીંયા અમદાવાદ છે તો અમદાવાદને પણ અસર કરતું જોવા મળશે વાવાઝોડું તીવ્ર હશે દરિયાઈ વિસ્તારમાં સૌરાષ્ટ્રના દક્ષિણી વિસ્તારમાં તીવ્ર હશે તેમાં કોઈ બે મત નથી પરંતુ જો આપ ઉત્તર ગુજરાતમાં રહો છો કે મધ્ય ગુજરાતમાં રહો છો તો થોડી સતર્કતા આપે પણ રાખવી પડશે જે રીતે તાવતે હિટ કર્યું હતું અસર અમદાવાદમાં થઈ હતી બાર કલાક પછી તેવી રીતે આ અસર થઈ શકે છે તો આ વાવાઝોડું જેનો સેન્ટર પોઈન્ટ આપ જોઈ રહ્યા છો મધ્ય બિંદુ જે છે તે આખું ગુજરાતને હિટ કરતું નીકળી રહ્યું છે અહીંયાથી આખે આખું ગુજરાતને હિટ કરી અને ત્યારબાદ તે સમાપ્ત થઈ રહ્યું છે તારીખ છે તેની તેર જૂન જે રેડ એલર્ટ છે તેર જૂનની કારણ કે વાવાઝોડું જો બારમી જૂને પણ અહીંયા પહોંચવાની ગુજરાતના દરિયાઈ વિસ્તારથી નજીક આવે છે કારણ કે વાવાઝોડાની જે અસર છે તે રૂટ બદલતા પણ અસર ગુજરાતના કેટલાક વિસ્તારો પર થઈ શકે છે આઈકોન વાવાઝોડા પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતને હિટ કરી રહ્યું છે નુકસાન કરી શકે છે અને આઈકોન જે મોડલ છે તે પ્રમાણે અનેક એવા વિસ્તારો હશે ગુજરાતના દરિયાઈ કિનારે આવેલા વિસ્તારો કે જે ઝપેટમાં આવી જશે ભારે પવન ફૂંકાશે જોવા મળી રહી છે ભારે પવન સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે ડી ડે જે માનવામાં આવી રહ્યો છે એ આઈકોન મોડલ પ્રમાણે તેર જૂનનો છે અને સૌથી વધારે મહત્વની વાત જે કેન્દ્રબિંદુ છે એ ન ફક્ત દરિયાઈ વિસ્તારમાં પૂર્ણ થઈ જાય છે પરંતુ

ભારત તરફ ઓછું જોવા મળશે તેની જે નાની મોટી અસરો જે ભારે પવન જે છે એ દરિયાઈ કિનારાના ગુજરાતના વિસ્તારોને થઈ શકે છે પરંતુ આ વાવાઝોડું ગુજરાતથી કોસો કિલોમીટર દૂર રહેશે જેના કારણે ઓમાન મસ્કતના જે શહેરો છે આસપાસના તેને અસર કરશે જીએફએસ મોડલ એવું કહી રહ્યું છે કે ગુજરાતથી આ ગુજરાતથી ઘણું દૂર રહી રહ્યું છે વાવાઝોડું સામાન્ય અસર જોવા મળશે સ્વાભાવિક રીતે અરબી સમુદ્રની અંદર આ સક્રિય થઈ રહ્યું છે તો સામાન્ય અસર જોવા મળશે પરંતુ જીએફએસ મોડલ પ્રમાણે ગુજરાતથી દૂર રહી અને વાવાઝોડું ઓમાન તરફ જતું રહેશે મસ્કત પર હિટ કરે છે આસપાસના જે વિસ્તારો છે તેને હિટ મસ્કત ખાના ખરાબી થશે ઓમાન પૂરતી રહેશે ગુજરાતને અસર નહીં થાય તો એક મોડલ આઈકોન કે જે કહી રહ્યું છે કે ટકરાય જ રહ્યું છે વાવાઝોડું અને તે પણ ગુજરાતને ચીરીને પાર થતું જોવા મળી રહ્યું છે જ્યારે બીજું મોડલ જીએફએસ જે કહી રહ્યું છે કે વાવાઝોડું નથી ટકરાઈ રહ્યું તે ઓમાન તરફ જઈ રહ્યું છે ને તમામ ગુજરાતીઓ સુરક્ષિત રહી શકે છે અને હવે વાત કરીએ ત્રીજા ગુજરાતી મોડલ કે જે અગિયાર જૂનથી શરૂ થઈ રહ્યું છે આનો ટ્રેક આપ જોશો તો તે સીધે સીધું જ જતું જોવા મળી રહ્યું છે પરંતુ બાર જૂન બાદ તે પણ થોડું ટ્રેક બદલી રહ્યો છે એ થોડું દૂર છે ગુજરાત કરતા અને તેની અસર એ છે કે પ્રમાણે આ ના ઓમાનને હિટ કરશે ના ગુજરાતને હિટ કરશે દરિયામાં જ કોઈક જગ્યાએ સમાઈ જશે પંદર ની આસપાસ હવે અહીંયા તારીખોનો પણ ફેરફાર જોવા મળી રહ્યો છે ત્રણ માંથી બે મોડલનું કહેવું છે એક મોડલ તેવું કહી જ રહ્યું છે કે ગુજરાતને હિટ કરી રહ્યું છે નુકસાન કરશે આઇકોન મોડલ જ્યારબાદ જીએફએસ મોડલનું કહેવું છે કે ના ગુજરાતને અસર કરશે અથવા કરશે તો થોડી ઓછી અસર કરશે સીધું ટકરાઈ જશે ઓમાન સાથે જ્યારે ત્રીજું જે મોડલ છે જે હાલમાં અમે બતાવ્યું એ પ્રમાણે ના ઓમાન સાથે સાથે ટકરાઈ ટકરાઈ રહ્યું રહ્યું છે 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 ગુજરાત બંને સુરક્ષિત નાની મોટી અસર જોવા મળશે સાથે જ હવામાન નિષ્ણાતો સાથે જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતીએ વાતચીત કરી તો હવામાન નિષ્ણાતોનું પણ કહેવું છે કે મોડલ અત્યારના જે રીતે રૂટ બદલી રહ્યા છે વાવાઝોડાને લઈને તે રીતે સાચેમાં વાવાઝોડું પણ પોતાનો રૂટ નિર્ધારિત નથી કરી રહ્યું તે પણ આવી શકે છે ફરીથી એક વખત જણાવી કે કિલોમીટર અંદાજીત દૂર છે પોરબંદર થી આ વાવાઝોડું જેને લઈને બે નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે ગુજરાતના તમામ બંદરો ઉપર તો આપણે સાવધાન રહેવાની જરૂર છે સચેત રહેવાની જરૂર છે આપને વાવાઝોડાને લઈને પળેપળની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું અમે